હેલો ફ્રેન્ડ્સ, હું અમિતા પરમાર. આ વિડીયોમાં હું તમને કટોરીવાળો બ્લાઉઝ કેવી રીતે સીવવાનો તે બતાવીશ. તો ચાલો શરૂ કરીએ સ્ટિચિંગ. સૌ પ્રથમ જે કટિંગ કર્યું છે એ બધા કટિંગને બંને સાઈડ પર આ રીતે ચોકનું નિશાન મારી દેવાનું. હવે જે ચોકનું નિશાન માર્યું હોય એ ભાગ સીધો હોય એને એની ઉપર લઈ યોગ સાથે જોઈન્ટ કરવાનું પહેલાં કટોરીમાં. આમાં કોઈ પણ ભાગ ખેંચવાનો નહીં કે કંઈ નહીં, એકદમ હલકા હાથે સિલાઈને રહેવાની. આ રીતે સિલાઈ મારી દેવાની. અને ખોલ્યા પછી એમાં આ રીતે નખથી નિશાન કરી દેવાનું, એટલે આપણી કટોરી એકદમ કમ્પ્લીટ થઈ જાય. આ રીતે હવે કટોરીનો ટોક્સ લેવાનો. ટોક્સ લેવા માટે આ કટોરીના આ ભાગને આ રીતે ફોલ્ડ કરવાનો. ફોલ્ડ કર્યા પછી આ જે ખૂણો પડે ત્યાંથી અહીંયા 1.5 ઇંચ લેવાનો, નજીક લે છે, 1.5 ઇંચ લેવાનું. અને આમ સીધું 2.5 ઇંચ લેવાનું. કોઈ પણ કટોરીનો બ્લાઉઝ જો મારી રીતે કટિંગ કર્યું હોય તો આ રીતનો ટોક્સ લો, એટલે તમારી કટોરી એકદમ કમ્પ્લીટ જ થાય. ટોક્સ માટે હું તમને ફરી બતાવું છું. આ કટોરીને આ રીતે ફોલ્ડ કરો અને પછી એમાં આ ખૂણામાંથી આ સાઈડ પર 1.5 ઇંચ પર નિશાન મારવાનું. અને 1.5 ઇંચ પર નિશાન માર્યા પછી આ સીધું 2.5 ઇંચ પર નિશાન મારવાનું આ રીતે. અને આ રીતે ચોકથી લાઈન દોરી દેવાની. આ રીતે ટોક્સ લીધા પછી આમ કરી દેવાનું, એટલે આ આપણી કટોરી એકદમ કમ્પ્લીટ. મારી કટોરી ઉરેફ નીકળે એટલે એકદમ કમ્પ્લીટ જ નીકળે. હવે આ યોક જોઈન કરવાનો, નીચેનો પટ્ટો બેલ્ટ એને આ રીતે મૂકવાનો અને આ રીતે સિલાઈ મારવાની. થઈ ગયો કટોરીનો એક બાજુનો ભાગ. આ રીતે કટોરીનો બીજો ભાગ પણ તૈયાર કરી લેવાનો. જો મેં બંને ભાગ રેડી કરી દીધા છે, બંને કટોરી અને બંને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બ્લાઉઝના પાછળના ભાગમાં ટોક્સ લઈશું. ટોક્સ લેવા માટે બ્લાઉઝને આ રીતે ફોલ્ડ કરવાનો અને આ ભાગમાં 1.5 ઇંચ જેટલું, 1 ઇંચ જેટલું સિલાઈનું કાઢી અને અહીંયા આ રીતે કટ મારી દેવાનો. અને જે કટ મારી હોય ત્યાંથી 4.5 ઇંચના ટોક્સ લેવાના. હવે આ ટક્સને આ રીતે પકડી અને આ રીતે ફોલ્ડ કરી મશીન પર મૂકી નીચેથી 1.5 ઇંચ જેટલું માપ લઈ અને ઉપર આવતા એકદમ ઓછું કરી આ રીતે ટક્સ લઈ લેવાનો. અમે બંને બાજુ હવે ટક્સ લઈ લીધા છે. હવે આની સાથે આપણે આ ભાગ સીધો રાખી અને એના પર આ રીતે સીધામાં શોલ્ડર જોઈન કરવાના. પહેલાં બંને ભાગ સીધામાં જ જોઈન કરવાના. ધારે સિલાઈ મારીને શોલ્ડર જોઈન કરવાનો. પલટી મારી અને આ રીતે ફરી સિલાઈ મારી લેવાની. ફરી વારના શોલ્ડરમાં જોઈન્ટ કરવા માટે ફરી બતાવું છું.
પહેલા સીધામાં શોલ્ડર જોઈન કરવાનો ધારે સિલાઈ મારીને પછી એને આ રીતે ફેરવી અને આમ કરી અને પછી આ રીતે ફરી સિલાઈ મારવાની એટલે શોલ્ડરમાં કવર સિલાઈ થઈ જાય બાઈમાં બે બાજુ નિશાન માર્યું છે એ નિશાન પ્રમાણે સીધો ભાગ છે તો ઊંધા ભાગમાં બાઈમાં પહેલાં પટ્ટી ફોલ્ડ કરી દેવાની પહેલાં આ રીતે પાતળી પટ્ટી ફોલ્ડ કરવાની પછી જે આ એક ઇંચ આપણે વધારાનો ખૂણો રાખ્યો હોય એ પ્રમાણે આમ વાળી અને કમ્પ્લીટ ખૂણાથી ખૂણા સુધીની ફરીવારની પટ્ટી ફોલ્ડ કરવાની આ રીતે બંનેની પટ્ટી વાળી દેવાની પટ્ટી વાળ્યા પછી આ જે આપણે બે શેપમાં ભાઈ કાપી હોય આ રીતનો શેપ હોય એમાં આ શેપ કટોરી સાઈડ આગળના ભાગમાં આવવા દેવાનો આ શેપ પાછળ જવા દેવાનો એ રીતે ભાઈ બેસાડવાની અને ભાઈ વચ્ચેથી બેસાડવાની સેન્ટરમાંથી સાઈડમાંથી નહીં બેસાડવાની સાઈડમાંથી બેસાડીએ ને તો ઘટે તોય બે બાજુ ઘટે ને વધે તોય બે બાજુ એક જ બાજુ થઈ એટલે સેન્ટરમાંથી બેસાડી તો બે સાઈડ પર સરખી થઈ જાય કશે ખેંચવાનું કે કશું કરવાનું નહીં એકદમ હલકા હાથે જ ભાઈ લગાવવાનું આ બ્લાઉઝની સ્લીવ લગાવી દીધી છે હવે આપણે તમે જોઈ શકો છો હવે આ બ્લાઉઝને બંને સાઈડ પર સીધામાં આ રીતે પકડીને સીધી સિલાઈ મારી દેવાની એકદમ ધારે સિલાઈ મારી દેવાની પછી જે આ વધારાનું હોય એ થોડુંક આ રીતે કાપી નાખવાનું આ રીતે જોઈન્ટ કર્યા પછી બ્લાઉઝને આપણે હુકાઈ પટ્ટી કરીશું હુકાઈ પટ્ટી માટે એક 1.5 ઇંચ અને એક 1 ઇંચની પટ્ટી કાપવાની જે આ આપણે આપણી ડાબી સાઈડ પર બોડી પટ્ટી મૂકવાની જે 1.5 ઇંચની હોય એ નીચેથી મૂકવાની અને આ પટ્ટીને ઉપરથી મૂકવાની 1 ઇંચવાળી આ રીતે હુકાઈ પટ્ટી તૈયાર કરી દેવાની એક બહારથી રાખવાની એક પૂરી અંદર વાળી દેવાની ઉકાઈ પટ્ટી થઈ જાય એટલે આપણે ગળા પટ્ટી અને કમર પટ્ટી બે કરવાની આપણે પહેલાં કમર પટ્ટી કરીશું પછી ગળા પટ્ટી કરીશું જો આ રીતે કમર પટ્ટી અને ગળા પટ્ટી બેઉ તૈયાર કરી દેવાની પટ્ટીઓ કેવી રીતે કાપવી અને એનું માપ કેટલું રાખવું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં એનો એક અલગ વિડીયો અપલોડ કરીશ બરાબર હવે પહેલાં આપણે કમર પટ્ટી લગાવીએ કમર પટ્ટી લગાવવા માટે બ્લાઉઝને સીધો મૂકવાનો એના ઉપર આ રીતે તૈયાર કરેલી પટ્ટી ઊંધી મૂકવાની અને એને આ સાઈડ પરથી થોડી ફોલ્ડ કરી દેવાની અને મૂકી અને આ રીતે સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરવાનું પટ્ટીને આ રીતે સીધી કરવાની અને એને ઉપર અહીંયા દાબની સિલાઈ મારવાની આ ધાર પર એકદમ તમે જોઈ શકો છો હું કેટલી ધાર પર સિલાઈ મારું છું તે પટ્ટીને આ રીતે ફોલ્ડ કરી અને અહીંયા 4 નંબરનું મશીન મારી લેવાનું જે હાથ સિલાઈ કર્યા પછી ખોલી નાખવાનું આ રીતે નીચેની પટ્ટી રેડી કરી દેવાની આપણે હવે ગળા પટ્ટી હવે આ ગળાની પટ્ટી માટે બી આ રીતે એને ડબલ ફોલ્ડ કરી દેવાની અને એને આ રીતે અહીંયાથી વાળી અને પછી મશીન મારવાનું આ પાઇપિંગ છે પણ એનો હું અલગથી વિડીયો બનાવી મૂકીશ કે પાઇપિંગ કેવી રીતે લગાવવી એ તમને ખબર પડે કારણ કે આમાં આખો વિડીયો બનાવવામાં બહુ લાંબો થઈ જશે
બ્લાઉઝને આ રીતે ઊંધો કરી દેવાનો અને ઊંધો કરીને એક ધારે સિલાઈ મારી દેવાની. ફિટિંગ નહીં લેવાની, આ રીતે ધારે ધારે એક સિલાઈ મારી દેવાની. જોઈ શકો છો આ બ્લાઉઝ રેડી થઈ ગયો. તમારે બ્લાઉઝમાં પછી જે રીતનું ફિટિંગ હોય એ રીતનું ફિટિંગ મારી દેવાનું, એટલે આ રીતે તમારો બ્લાઉઝ તૈયાર થઈ જાય. હું તમને ઘેર બેઠા સિલાઈ કામ શીખવાની સરળ રીત મારા વિડીયોમાં આપું છું, તો મારો વિડીયો ધ્યાનપૂર્વક જોજો અને ગમે તો લાઈક અને શેર જરૂર કરજો. ઓકે, બાય.